तो महत्वपूर्ण समाचार मळी रह्या छे। सीएम आवास में बैठक मामले फरियाद नोंधाई छे। आचार संहितानो भंग थयो होय तेवी फरियादीए फरियाद नोंधवामां आवी छे। तो गांधीनगर लोकसभा चूंटणी समितिनी बैठकनुं आयोजन करवामां आव्युं, तेमां सीएम आवास में बैठक मामले फरियाद कराई छे। तो सीएम आवासनो राजकीय उपयोग न करी शकाय तेवुं फरियादमां कहेवामां आव्युं छे। आचार संहिताना भंगनी इलेक्शन कमिश्नरमां फरियाद करवामां आवी छे। आ मामले कोंग्रेस पण चूंटणी पंचने रजूआत करशे। જ્યારે લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આચારસંહિતા લાગુ પડી ગઈ છે તે સમયે ભાજપના સીએમ આવાસના વિજય રૂપાણીના આવાસમાં જે બેઠક યોજવામાં આવી હતી તેને લઈને આચારસંહિતા ભંગની ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરવામાં આવી છે। તો આ મામલે કોંગ્રેસ પણ ચૂંટણી પંચને રજૂઆત કરશે। ગાંધીનગરમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જેને આચાર સંહિતાનો ભંગ થયો હોય તેવી ફરિયાદ નોંધવામાં આવી છે। તો સીએમ આવાસમાં બેઠક મામલે ફરિયાદ નોંધાઈ છે। સીએમ આવાસનો રાજકીય ઉપયોગ ન કરી શકાય તેવું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। આચાર સંહિતા ભંગની ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરવામાં આવી છે। તો આ મામલે કોંગ્રેસ પણ ચૂંટણી પંચને રજૂઆત કરશે। તો આ જ મુદ્દે અરુણ શાહ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, જે પ્રમાણે સીએમ આવાસમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં આચારસંહિતાનો ભંગ થયો હોય તેવી ફરિયાદ નોંધવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસ રીતે કહી શકાય કે લોકસભા ચૂંટણી 2019નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે। મહત્વપૂર્ણ રીતે જે પણ દિવસે કાર્યક્રમ ચૂંટણીનો જાહેર થયો, એટલે કે 10 માર્ચના રોજે સમગ્રતઃ દેશમાં ગુજરાતની 26 બેઠકોમાં લોકસભા ચૂંટણી યોજવા સહિતની સમગ્રતઃ કાર્યક્રમ જે જાહેર કરવામાં આવ્યો, તે જ દિવસથી આચારસંહિતા લાગુ કરવામાં આવે છે અને તે મુજબ એ આચારસંહિતા જે હોય છે તેનું પાલન કરવાનું રહે છે। મહત્વપૂર્ણ રીતે વાત છે, જ્યાં સુધી જે રીતે ગુજરાત ભાજપમાં જે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેના ભાગરૂપે આ મહત્વપૂર્ણ બેઠકનું જે સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું તે મુખ્યમંત્રી નિવાસસ્થાન ગાંધીનગર ખાતે પસંદ કરવામાં આવ્યું છે અને ગઈકાલથી આ બેઠકનો પ્રારંભ થયો છે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જે સંદર્ભે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ મુખ્યપ્રધાનના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને આ અંગેની બેઠક યોજવા સામે આચારસંહિતાની ફરિયાદ નોંધવામાં આવી છે। કેયુર કે જે સામાન્ય નાગરિક છે એ નાગરિક તરફથી આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે। એક રીતે કહી શકાય કે ચૂંટણી પંચ સમક્ષ આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા ચૂંટણી પંચે આ ફરિયાદને નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ જ્યાં સુધી આચારસંહિતાનો સવાલ છે ત્યાં સુધી આ જે પણ બેઠક યોજવામાં આવી છે એ રાજકીય પક્ષના નેજા હેઠળ, એટલે કે ભાજપના નેજા હેઠળ યોજવામાં આવી છે, કોઈપણ સરકારના નેજા હેઠળ આ બેઠક યોજવામાં આવી નથી। એટલે હવે કયા કારણોસર અને સરકાર તરફથી કે મુખ્યપ્રધાન તરફથી જે એમના નિવાસસ્થાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એક રીતે આચારસંહિતાના નિયમ પ્રમાણે જોઈએ તો કોઈપણ સરકારી મિલકતનો ઉપયોગ ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા પછી થઈ શકતો નથી, કોઈપણ કાર્યક્રમ ત્યાં હાથ ધરાઈ શકાતો નથી, અથવા અગર કદાચ ફરજિયાતપણે તે કાર્યક્રમ યોજવો પડે તો તેના માટે ચૂંટણી પંચની મંજૂરી લેવી ફરજિયાત છે। આ કાર્યક્રમની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે બેઠક યોજવામાં આવી છે એ ચોક્કસ રીતે ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયાના ભાગરૂપે યોજવામાં આવી છે, પરંતુ જે પક્ષના બેનર હેઠળ, એટલે કે જેના બેનર હેઠળ યોજવામાં આવ્યું તે પક્ષનું, એટલે કે રાજકીય પક્ષ ચોક્કસ રીતે છે, ભાજપ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, સરકારનો તેમાં કોઈ હિસ્સો રહેતો નથી। ત્યારે હવે પક્ષ તરફથી આ અંગે ચૂંટણી પંચને શું જવાબ આપવામાં આવે છે અને ચૂંટણી પંચ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। જે અરુણ, જણાવશો કે કોંગ્રેસના નેતાઓ પણ ચૂંટણી પંચને ફરિયાદ કરવા, એટલે કે રજૂઆત કરવા જવાના છે, તો તેઓ ક્યારે જવાના છે રજૂઆત કરવા?
જ્યાં સુધી કોંગ્રેસના સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ આ જે ફરિયાદ આચારસંહિતાની નોંધવામાં આવી છે અને મુખ્યપ્રધાનના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને આ અંગેની બેઠક યોજવામાં આવી છે, જેમાં ચૂંટણીના લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવાના ભાગરૂપે આ બેઠક યોજાઈ રહી છે. તે અંગે અત્યારે જે ફરિયાદ થઈ છે તે સામાન્ય નાગરિક તરફથી કેયુર જે નામ છે તેમના દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેના સંદર્ભે ચૂંટણી પંચે કાર્યવાહી હાથ ધરી છે. વાત છે જ્યાં સુધી રાજકીય પક્ષથી તો કોંગ્રેસ દ્વારા પણ જે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ પણ કોંગ્રેસ દ્વારા આજે આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ આજે જ નોંધાવવામાં આવે તે પ્રમાણે ચક્રો ગતિમાન થયા છે. કોના તરફથી ફરિયાદ નોંધાશે અને કેવા પ્રકારની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવશે તે અંગે હજી સુધી કોઈ પણ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ જ્યાં સુધી પક્ષને લાગે વળગે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ પણ આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવીને ચોક્કસ રીતે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવશે તે નિશ્ચિત છે. જી અરુણ, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર. તો સીએમ આવાસમાં બેઠક મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ છે. સીએમ આવાસનો રાજકીય ઉપયોગ ન કરી શકાય તેવી ફરિયાદમાં જાણકારી આપવામાં આવી છે. આચારસંહિતા ભંગની ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરવામાં આવી છે. તો કોંગ્રેસના નેતાઓ પણ ચૂંટણી પંચને રજૂઆત કરશે. તો ગાંધીનગરમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક